નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો કાર્યક્રમ હેલ્થ પ્લસ અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, આજે ચર્ચા કરવી છે નિસર્ગ આયુર્વેદમ. આ કાર્યક્રમ હેઠળ વાત કરવામાં આવશે મેદસ્વિતાના કારણોની અને સાથે જ શા માટે થાય છે મેદસ્વિતા, મેદસ્વિતાને કઈ રીતે આપ આયુર્વેદિક ઉપચાર અને પદ્ધતિથી સારવાર લઈ શકો છો તે માટેનો જ આ ખાસ કાર્યક્રમ લઈને ઉપસ્થિત થયા છે. નિસર્ગ આયુર્વેદમ એક આયુર્વેદિક હેલ્થ સેન્ટર જે અમદાવાદ ખાતે ઉપસ્થિત છે, જ્યાં આપ જઈને આપની અલગ અલગ સારવારની અને ખાસ સાથે જ માહિતી મેળવી શકો છો. આ કાર્યક્રમ મારફતે પણ આપને માહિતી આપવા માટે આજે આ કાર્યક્રમમાં આપની સાથે જોડાયા છે વૈદ્ય રાજેશ ઠક્કર. વૈદ્યજી, ખૂબ ખૂબ સ્વાગત આપનું કાર્યક્રમમાં. નમસ્કાર. વૈજી, આજે ચર્ચા કરવી છે મેદસ્વિતા વિષયની. દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈને અમારી સાથે આ કાર્યક્રમમાં આપના ઉપચાર મારફતે અને આપની જે તકલીફો છે, સમસ્યાઓ છે તે માટે આપ અમારી સાથે ટેલિફોનિક માધ્યમથી જોડાઈને વૈજીને સીધો પ્રશ્ન પૂછી શકો છો. વૈજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વૈજી, આજકાલની લાઇફસ્ટાઇલની વાત કરીએ તો આજકાલના લાઇફસ્ટાઇલમાં મોટા ભાગે ફાસ્ટફૂડનું ચલણ વધી જતાં મેદસ્વિતા એટલે કે ઓબેસિટી ઘણા લોકોમાં જોવા મળે છે અને મહદઅંશે આ જે તારણો છે આની જે ટકાવારી છે તે પણ દિવસે ને દિવસે વધી રહી છે. સૌથી પ્રથમ તો કઈ રીતે આપ જોશો આ વિષયને વૈજી? હા, અત્યારનો બહુ જ સડકતો પ્રશ્ન છે એવું કહી શકાય કે દરેકે દરેક વ્યક્તિનો ખૂબ વધારે વજન છે અને ઘણી બધી એવી વ્યક્તિઓ પીડાઈ રહી છે કે જે ઓબેસિટીના કારણે એમને તકલીફ થઈ રહી છે. એના અનેક આડઅસરો થતી હોય છે, એવા અનેક સાઇડ ઇફેક્ટ તરીકે ઓબેસિટીનું એટલે મેદસ્વિતાના કારણે જે થતી હોય એની આડઅસરો પણ અનેક રોગો સ્વરૂપે જોવા મળતી હોય છે. તો અત્યારે દરેક વ્યક્તિ પરેશાન છે અને બધાને પોતાને સ્લિમ અને ટ્રીમ એકદમ દેખાવું છે, તો એ માટેના પ્રયત્નો કરી શકાય. આયુર્વેદ જે છે એ મૂળભૂત સિદ્ધાંતો ઉપર આધારિત ચિકિત્સા વિજ્ઞાન છે, એટલે ફક્ત ને ફક્ત 2 કે 3 મહિના પૂરતું જીમ જોઈન્ટ કરીને કે આવી રીતે તો એ તમારે કદાચ ટૂંકા સમયગાળામાં વજન ઘટી શકે. આયુર્વેદિકના સિદ્ધાંતોને જો સાચી રીતે સમજી અને પાલન કરવામાં આવે તો જીવન યાપન ખૂબ સરસ રીતે અને એકદમ સારી રીતે વજનને કંટ્રોલ કરી અને સારી રીતે જીવન જીવી શકાય. બધા પોષક તત્વોની માત્રા શરીરમાં જળવાયેલી રહે એવી યોજનાઓ સાથે પણ એ કરી શકાય છે, એ ચોક્કસ વાત છે. આયુર્વેદ એ વિજ્ઞાન એક મૂળભૂત વિજ્ઞાન છે અને ચરબીનો જે સંગ્રહ થતો હોય છે એની આખી મૂળભૂત સમસ્યા શું છે અને બહુ જ સારી રીતે આયુર્વેદ સમજી શકતું હોય છે. જી બિલકુલ. વૈજી, આપણી સાથે એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, ધરમવીરજી ઘોડાસરથી જોડાઈ ચૂક્યા છે. જી ધરમવીરજી, આપનો પ્રશ્ન જણાવશો. જી ધરમવીરજી નો પ્રશ્ન છે, તેમને ગેસ નો પ્રોબ્લેમ છે. વૈજી, ડકાર આતી હે? અલ્સર કી દવાઈ લી તો ઠીક હો ગયા હોગા, 6-8 મહિને પહેલે થોડા સા ભૂખ નહીં લગતી હૈ. હેલો, હા જી, હા કોન્સ્ટિપેશન હે, કબ્જ રહેતી હૈ, ઉલ્ટા લેટ્રિન પતલી આતી હૈ, બરાબર નહીં આતી હૈ. ઓકે, લેટ્રિન સાફ નહીં આતી હૈ. તો 3 દવાઈ મેં લખવાતા હું આપકો. ભોજન સે મધ્ય મેં જબ ભી આધા ભોજન હૈ, માન લો 4 ચપાતી ખાતે હૈ ઓર દાલ ચાવલ ખાતે હૈ, તો જૈસે 3 યા 4 ચપાતી જબ હમ પૂરી કર લેતે હૈ તો ઉસકો આધા ભોજન બોલતે હૈ, તો તબ એક ભાસ્કર લવણ ચૂર્ણ કરકે દવાઈ આતી હૈ, તો 1 ચમ્મચ હૈ વો છાછ મેં ડાલ કે યા અકેલે પાણી કે સાથ વો આપકો લેના હૈ ઓર ઉસકે બાદ આધા ભોજન પૂર્ણ કરના હૈ. તો દોનો ટાઈમ ખાના ખાને કે બીચ મેં યે ભાસ્કર લવણ ચૂર્ણ લેના હૈ ઓર ખાને કે તુરંત બાદ ચિત્રકાદી વટી નામ કે એક ઔષધ આતી હૈ તો વો ચૂસ કે લેની હૈ. ચિત્રકાદી વટી 2-2 ગોલી ખાને કે બાદ ચૂસની હૈ ઓર રાત કો સોતે સમય શિવાક્ષાર પાચન ચૂર્ણ યે પાવડર આતા હૈ 1 ચમ્મચ રાત કો ગુનગુને પાણી કે સાથ લેના હૈ ઓર જો ભી ફરમેન્ટેડ ચીજ હોતી હૈ ખમીર વાલી ચીજ જૈસે ગુજરાતી કી ચીજ હૈ હાંડવા ઢોકલા ખમણ ઇડલી વગેરે હૈ વો છોડ દેના હૈ ઓર સબસે જ્યાદા ચીજ હૈ ગેસ બનને વાલી પુરાની ચીજે જે હોતી હૈ ફ્રીજ મેં રખી હુઈ હૈ તો નહીં લેની હૈ આપકો.
જી બિલકુલ ધર્મવીરજી, આશા એવી રાખવામાં આવે કે આપને આપનો સવાલ પ્રશ્નનો જવાબ યોગ્ય રીતે અને ઉચ્ચતર રીતે મળી ગયો હશે, પરંતુ તેમ છતાં જો આપને માર્ગદર્શનની જરૂર છે, વૈદરાજ પાસેથી માર્ગદર્શન આપ મેળવી શકો છો શિવરંજની ખાતેના નિસર્ગ આયુર્વેદમ આયુર્વેદની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં. દર્શક મિત્રો, જે પ્રમાણેની વાત હાલ કરવામાં આવી રહી છે તેનામાં આપ પણ આપના સવાલ ચોક્કસ પૂછી શકો છો. સવાલનું માર્ગદર્શન આપવા માટે વૈદરાજ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. વૈજી, આપણે વાત કરી રહ્યા હતા મેદસ્વિતાની. મેદસ્વિતાના મહત્વપૂર્ણ કારણો આપ આજની લાઇફસ્ટાઇલને જોતા શું માંગો છો? એટલે આપણે એના વિશે વાત કરીએ ને, તો હું એક સરસ મજાના શ્લોકનું છે, સંસ્કૃતમાં છે, એના વિશે આપણે વાતચીત કરીશું. મેદો માંસાતિ વૃદ્ધત્વા ચલો સ્ફિગ ઉદરસ્તન અયથો ઉપચાયો ઉત્સાહહાની સ્થૌલ્ય ઇતિ ઉચ્યતે. એટલે આને એવું કહેવામાં આવે છે કે મેદો માંસાતી વૃદ્ધત્વા, એકદમ વધારે પ્રમાણમાં મેદ અને માંસનું વર્ધન થઈ ગયું હોય, ખૂબ વધી ગયું હોય, ચલો સ્ફિક ઉદરસ્તન, એટલે એમ જે કહેવાય કે છાતીનો ભાગ છે, પેટનો ભાગ છે, ખૂબ વધેલો હોય, ચાલતી વખતે સતત હલનચલન થતું હોય, એટલે 3000 વર્ષ પહેલાની આ વ્યાખ્યા છે. તો અત્યારે જ તકલીફ પડે છે એવું નથી. કોઈ દર્શક મિત્રોનો કોલ છે? જી, આપની સાથે એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, જામ ખંભાળિયાથી કૌશિકાજી જોડાઈ ચૂક્યા છે. કૌશિકાજી, આપનો સવાલ પૂછશો. મને ભખંદરનું ઓપરેશન કરાયું છે, તો જારા ઉલટી બહુ રહે છે અને કાંઈ ઘીવાળી વસ્તુ કરવાની કાંઈ પચે નહીં, જારા થઈ જાય અને એક એક સાઈડ તો મારાથી બેસાતું જ નથી, ને ઓપરેશન કરાવ્યા પછી આજે 9 વર્ષ થયા એક સાઈડ હાવ બેસાય જ નહીં, પેલું ગાડીનું ટાયર હોય ને કુટીનું એના ઉપર બેસાય મારાથી. તો 9 વર્ષ તમને ભગંદરનું ઓપરેશન ને થયા હતા, તો કઈ પદ્ધતિથી કરાવ્યું છે? સર્જન પાસે કે વૈદિક પદ્ધતિથી કરાવેલું છે? દેશી દવાખાનામાં, આયુર્વેદિકમાં, જામનગર આયુર્વેદિકમાં કરાયું છે, દેશી દવાખાનામાં. ડોક્ટરને બતાવ્યું હતું કે આવું કેમ થયું છે, અથવા એને જે કઈ પરિસ્થિતિ હોય તો એને સુધારવા માટેના બીજા ઉપાયો પણ થઈ શકે છે, અને કેટલી વખત તમારે મળ પ્રવૃત્તિ માટે જવું પડે છે, ઝાડા થયા છે એવું કહો છો? તો કઈક વસ્તુ એવું ખવાઈ જાય ને, ઘી વાળી વસ્તુ કે તીખી વસ્તુ, લવિંગ તજ વાળું, દાર વગાર ને એવું ખવાઈ જાય ને, તો જારા થઈ જાય છે, અને જમવામાં બહુ ધ્યાન રાખવું પડે છે, પીતા બીતા ખાવું પડે બધી મારે વસ્તુ. અને બેસતી વખતે દુખાવો થાય છે? હા, ને દુખાવો થાય છે, એક સાઈડમાં બેસાય નહીં, મારે ગાડીનું ટાયર હોય ને કૂટીને એના ઉપર બેસી શકું. એક સાઈડ તમારે બેસવું પડે છે જેથી તમને થોડુંક સારું લાગી શકે. તો એક ગ્રહણી કપાટ રસ નામની એક દવા આવે છે, ગ્રહણી કપાટ રસ છે, 2 ગોળી લેવાની છે, અને બીજી એક આવે છે ત્રિફલા ગુગળ નામનું ઔષધ આવે છે, તો ત્રિફલા ગુગળ પણ 2 ગોળી લેવાની છે, બંનેમાંથી 2-2 ગોળી લેવાની, અને વરુણાદિ ક્વાથ નામનો એક ભૂકો આવે છે, એ ભૂકો છે એ 2-2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પી જવાનો છે. નિયમિત રીતે 3-4 મહિના સુધી ઔષધ લેશો અને પછી ફરીથી ફોલોઅપ માટે ફોન કરી શકો છો. તમે અમારા ત્યાંથી પણ કુરિયર દ્વારા તમે દવા મંગાવી શકો છો, અથવા કોઈ ફ્રેન્ચાઇઝ સેન્ટર જે સ્ક્રીન ઉપર દેખાય છે તો ત્યાંથી પણ કોલ કરી, અને તમે કોઈ ડૉક્ટરને બતાવવું હોય, અમારી નિસર્ગના જ ત્યાં ક્વોલિફાઇડ આયુર્વેદિક ડૉક્ટર હોય છે, તો એમને પણ બતાવી શકો અથવા ત્યાંથી પણ દવા મંગાવી શકો તમે. કૌશિકાજી, આશા રાખવામાં આવી રહી છે કે આપને આપના સવાલનો જવાબ ઉચ્ચતર રીતે મળ્યો હશે, અને તેમ છતાં જો આપને વધુ માર્ગદર્શન જોઈએ, સ્ક્રીન પરના ફ્લેશ થતા નંબર પર આપ ફોન કરીને અપોઇન્ટમેન્ટ લઈને આપ ચોક્કસ હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો. વૈજી, અન્ય એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે આપની સાથે. સુરેન્દ્રનગરથી સોનલબેન જોડાઈ ચૂક્યા છે. જી, સ્વાગત છે આપનું નિસર્ગ આયુર્વેદમ કાર્યક્રમમાં. આપનો પ્રશ્ન જણાવશો સોનલબેન? હા, મારો બાબો છે ને 12 વર્ષનો. આપનો પ્રશ્ન જણાવશો વૈજી, આપને સાંભળી રહ્યા છે. મારો બાબો 12 વર્ષનો છે અને મોઢામાં ચાંદા બહુ પડે છે. અને કેટલા સમયથી ચાંદા પડી રહ્યા છે? 2 વર્ષથી પડે છે. અને બહુ જ વધારે પ્રમાણમાં ચાંદા પડે છે, લાંબા સમય સુધી રહે છે એવું બને છે? હા, 3-4 મહિના સુધી ખૂબ દવા કરીને ત્યારે મટે છે, ત્યાં સુધી મટતા નથી. બરાબર છે, તો હું તમને ઔષધ લખાવું છું. એક ચંદ્રકલા રસ નામનું ઔષધ આવે છે, એ 2 ગોળી ગળાવી દેવાની છે, અને લગભગ એક દ્રાક્ષાવલેહ નામનું ઔષધ આવે છે, તો એ 1/2 કલાક પહેલાં લેવાનું છે. તો તમારે ચંદ્રકલા રસ છે એ લગભગ 2 કલાક પહેલાં લેવાની છે, 2-3 કલાક પહેલાં, અને દ્રાક્ષાવલેહ નામનું ઔષધ છે એ ચાટણ જેવું આવે છે, ચ્યવનપ્રાશ જેવું ચાટણ છે, એને 1/2 કલાક પહેલાં લેવાનું છે. બંને ટાઈમ લેવાનું છે, અને જ્યારે પણ ચાંદા પડ્યા હોય
ત્યારે ખદીરાદી વટી નામની એક ગોળી આવે છે, એ એક એક ગોળી દિવસમાં 4 વખત ચૂસવાની છે. અને આ ઔષધો કુરિયર દ્વારા મંગાવી શકો અથવા રૂબરૂ બતાવવા માટે અહીંયા એપોઇન્ટમેન્ટ લેવી હોય તો અમદાવાદના સેન્ટર ઉપર પણ તમે બતાવવા માટે આવી શકો છો. બિલકુલ, આશા રાખવામાં આવે. સોનલબેન, આપને આપના પ્રશ્નનો જવાબ યોગ્યતા રીતે મળ્યો હશે. અન્ય એક કોલર મિત્ર છે વૈજી, આપણી સાથે મનુભાઈ જોડાઈ ચૂક્યા છે ડીસાથી. મનુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. માફ કરશો, આ ફોન ડિસ્કનેક્ટ થઈ જવા પામ્યો છે. વૈજી, માર્ગદર્શન તો આપી જ રહ્યા છે, તેમ છતાં જો આપને યોગ્યતર રીતે દવાઓની જરૂર છે તો આપ આપની ફ્રેન્ચાઇઝી નિસર્ગ આયુર્વેદમની ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ પરથી પણ આપ દવાઓ મેળવી શકો છો. અને સાથે જ વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો ટીવી સ્ક્રીન પરના ફ્લેશ થતા નંબર ઉપર. અને સાથે જ યોગ્ય રીતે માર્ગદર્શન આપવા માટે વૈજી ઉપસ્થિત હોય છે અમદાવાદના શિવરંજની ખાતેના નિસર્ગ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે, અને જ્યાં પણ આપ વૈજીની રૂબરૂ મુલાકાત માટે મળી શકો છો. વૈજી, વાત કરવામાં આવી રહી હતી મેદસ્વિતાની, તે બાબતના કારણો આપણે જાણવાના પ્રયાસ કર્યા. મેદસ્વિતા માટેના આયુર્વેદિક ઉપચાર પદ્ધતિઓ કઈ કઈ રહે છે? હા, હવે કારણોમાં આપણે થોડીક વાત અધૂરી રહી હતી જી, કે એમાં એવું છે કે એના જે લક્ષણો લખ્યા છે તો એવું મેદસ્વી વ્યક્તિ જે હોય એ ચાલતા ચાલતા એનું પેટ હલે છે, છાતીનો ભાગ હલે છે, બરાબર છે? તો એ જે નિતંબનો ભાગ હોય છે હલે છે, તો એને સ્થૌલ્ય એવું શબ્દ એને વાપરવામાં આવે છે. હા, એટલે એવી રીતે એની વ્યાખ્યા પણ 3000 વર્ષ પહેલા ચરક સંહિતા વગેરે જે ગ્રંથો છે તો એમાં પણ લખેલું છે. એટલે એ વખતે પણ મેદસ્વીતા એક અસ્તિત્વ ધરાવતું હતું અને એના વિશે ખૂબ ચર્ચાઓ અને એનું લખાણ પણ જોવા મળે છે. અન્ય એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે અમદાવાદ થી. જી, સ્વાગત છે આપનું નિસર્ગ આયુર્વેદમ કાર્યક્રમમાં. શું નામ છે આપનું અને આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવશો. મારે બાબાને સંડાસ જ્યારે વખત જવું પડે દિવસમાં 4-5 વખત. 4-5 વખત તમારા બાળકને સંડાસ જવા માટે જવું પડે છે? પછી જવું પડે એવું બને છે? 23 વર્ષની ઉંમર છે. એટલે 23 વર્ષની ઉંમર છે. 23 છે. અને જમ્યા પછી જવું પડે છે મળ પ્રવૃત્તિ માટે? આ જમ્યા પછી ચાલો, સાંજે જમ્યા પછી ચાલો, એક હેબિટ થઈ જશે જ્ઞાતની. કેટલી વખત ફ્રીક્વન્સી હશે? 3-4 વખત જવું પડે છે. હમ, 3-4 વખત જવું પડે અને પેટમાં ચૂંક આવે એવું બને છે? હા. તો શક્ય બને તો જો તમારે ઘણા જૂના સમયની તકલીફ હોય તો વ્યક્તિગત રીતે તમે સમય લઈ અને એપોઇન્ટમેન્ટનો સમય લઈ અને મળવા માટે આવી શકો છો. હું તમને અત્યારે હાલ ઔષધ લખાવું છું, એને નોંધ કરી લેશો. એક સંજીવની વટી નામનું ઔષધ આવે છે, એ જમ્યા પછી 2-2 ગોળી તમારે છાશમાં, છાશ સાથે લેવાની છે. એટલે ગોળીનો ભૂકો કરીને છાશમાં પણ નાખી શકો અથવા ગોળી ગાળી અને ઉપર છાશ પીવી હોય તો પણ લઈ શકો. સંજીવની વટી 2-2 ગોળી જમ્યા પછી લેવાની છે. અને ખાલી પેટે આમ પાચન વટી નામનું એક ઔષધ આવે છે, એ નિયમિત રીતે લેવાનું છે. અને શક્ય બને ત્યાં સુધી બેસનની આઈટમ એ તમારે બંધ કરવાની છે. અને શક્ય બને તો બહુ જ હેવી, એટલે ઓવર ઇટિંગ જે કહેવાય છે કે આપણે ઠાંસીને ખાવાની જો આદત હોય તો એને બંધ કરાવવાની છે. અને લગભગ 20-25% જેટલું જઠર ખાલી રહે એ ખાસ ધ્યાન રાખવાનું, જેથી પાચન સિસ્ટમ ધીરે ધીરે સારી થતી જશે. બિલકુલ, કોલર મિત્રને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ આપને માર્ગદર્શન અહીંયા આપવામાં આવી રહ્યું છે ત્યારબાદ પણ જો આપને સલાહ સૂચનની જરૂર છે તો આપ ચોક્કસ રૂબરૂ મુલાકાત લેશો નિસર્ગ આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદિક હોસ્પિટલની. અન્ય એક કોલર મિત્ર વૈજી, જે ભાર્ગવભાઈનો ફોન ડિસ્કનેક્ટ થઈ ચૂક્યો હતો, તે ફરીથી જોડાઈ ચૂક્યા છે કાર્યક્રમમાં. જી ભાર્ગવજી, આપનો સવાલ જણાવશો. જી ભાર્ગવજી, આપનો સવાલ જણાવશો. વૈજી આપને સાંભળી રહ્યા છે. હેલો. હેલો વૈજી, આપને સાંભળી રહ્યા છે. ભાર્ગવજી, આપનો શું પ્રશ્ન છે? એસીપીટી કેટલું આવી રહ્યું છે? ટીવી પર ના સાંભળશો, અત્યારે તમે ફોન ઉપર જવાબ આપો તો આપણા સમયનો બચાવ થઈ શકે. વચ્ચે થોડીક સેકન્ડોનું અંતર હોય છે એટલા માટે તમે ફોન ઉપર સીધો જવાબ આપશો. કેટલો છે?
માફ કરશો, આ ફોન ડિસ્કનેક્ટ થઈ જવા પામ્યો છે. વધુ એક કોલર મિત્રને સાંભળી રહ્યા આપની સાથે. ડીસાથી અન્ય એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. જી, સ્વાગત છે આપનું નિસર્ગ આયુર્વેદમ કાર્યક્રમમાં. આપનો પ્રશ્ન જણાવશો. હા, આપનો પ્રશ્ન જણાવશો. હા, ચિકનગુનિયા છે તમને. જી, આપને શું તકલીફ પડી રહી છે ત્યારબાદ? હેલો. હા, એટલે તમને શું થાય છે તકલીફ અત્યારે? એમાં બેનને એમ છે, ચિકનગુનિયા થયો તો એટલે તમે તમારા ફોન ટીવી દ્વારા ચિકનગુનિયાની દવા લઈ ગઈ હતી, મટી ગયા. પણ બે પગ છે ને રોજ ખાલી પગ જ દુખે, એ નથી મટતા બેનને. અચ્છા, એટલે ચિકનગુનિયાની સારવાર તમે પહેલા ફોન કર્યો હતો અને એ વખતે આપણે દવા લખાવી તો સારું થઈ ગયું છે, પણ હજી પગમાં થોડો દુખાવો ચાલુ રહી ગયો છે, એવું કેવું છે તમારું? તો હજી હું તમને કહું છું કે એક સિંહનાદ ગુગળ નામની ગોળી આવે છે, તો એ બે બે ગોળી લેજો અને શક્ય બને તો એની સાથે રાસના સપ્તક ક્વાથ આવે છે, એક ભૂકો આવે છે, તો એ પણ બે બે ચમચી ભૂકો ઉકાળી ગાળી અને લેવાનો છે, તો તમારા પગના દુખાવામાં તમને ઘણી રાહત થશે. અને સાથે ઠંડકવાળી વસ્તુઓ અને ફ્રીજમાં રાખેલી વસ્તુઓ હોય, ખટાશ હોય, આ બધી વસ્તુઓ, દહીં, ટામેટા વગેરે, આંબલી છે, તો એ ન ખાવ તો એ વધારે સારું છે. ફક્ત બે મહિનાની સારવારમાં તમારા દુખાવામાં તમને ખૂબ સરસ ફાયદો થશે. બિલકુલ, આશા એવી રાખવામાં આવે કે આ દુખાવાથી ફાયદાની સાથે સાથે જે તેમના અન્ય ઉપચાર પણ છે, જેની સાથે જ આપ અન્ય અને વધુ માહિતી માટે અને સાથે જ વૈદ્યનો સંપર્ક સાધવા માટે આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈને માર્ગદર્શન તો લઈ શકો છો. તેની ઉપરાંત અમદાવાદ ખાતે અમદાવાદમાં નિસર્ગ આયુર્વેદમ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે, તેની આપ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. અન્ય એક કોલર મિત્ર આપની સાથે જોડાઈ ચૂક્યા છે. જી, સ્વાગત છે આપનું નિસર્ગ આયુર્વેદમ કાર્યક્રમમાં. આપનું નામ અને આપનો પ્રશ્ન જણાવશો. મારું નામ છે શામક ગોગન ઓડેજા. જી, આપનો પ્રશ્ન જણાવશો. ગેસની તકલીફનો પ્રશ્ન સાંભળવા મળી રહ્યો છે વૈજી. હા, એટલે એમને પેટમાં બળતરા કે ખાટા ઓડકાર કેવું આવે છે? હા, બહુ જ આવે છે ખાટા ઓડકાર. હા, બરાબર છે. અને ઉલટી ક્યારે થાય એવું બને છે? ના, ઉલટી નથી થતી. અને નીચેથી ગેસ પાસ વધારે થતો હોય એવું લાગે છે તમને? હા હા, ગેસ બહુ થાય છે અને હરસની તકલીફ થાય છે. હરસની પણ તકલીફ છે. ક્યારે બ્લીડિંગ થયું છે? લોહી પડ્યું છે આપને? બ્લીડિંગ તો ચાલુ જ હતું, હમણાં દવા લીધી હોય ત્યારે સારું થઈ ગયું છે. અત્યારે હાલમાં શાની તકલીફ, દુખાવો થઈ રહ્યો છે? દુખાવો નથી થઈ રહ્યો, પણ જે તકલીફ છે સોજો છે થોડો થોડો છે. તો હું તમને બંને ગેસ માટે અને બંને માટેની દવા સૂચવું છું. એક તમારે લેવાની છે સુદશેખર રસ નામનું ઔષધ લેવાનું છે, બે બે ગોળી સવાર સાંજ. એની સાથે અરસોગની વટી નામની એક દવા આવે છે, તો એ પણ બે બે ગોળી લેવાની છે. અને અભયાદી ક્વાથ આવે છે, તો અભયાદી ક્વાથનું બે બે ચમચી પ્રવાહી આવે છે, તો એ બે બે ચમચી પ્રવાહી પણ આઓની સાથે લેવાનું છે. અને જો શક્ય બને તો એમાં ત્યાં અરસોહર મલમ નામનું એક ઔષધ આવે છે, તો અરસોહર મલમ આવે છે એ ત્યાં તમારે ગુદામાર્ગના ભાગ ઉપર જે મસો જે થયેલો છે એની ઉપર એ મલમ છે એ ચોપડવાનો છે. નિયમિત રીતે મળ પ્રવૃત્તિ પછી તરત ચોપડવાનો, અને રાત્રે સૂતી વખતે પણ લગાડી શકો છો. અને રેગ્યુલર બહુ જ તીખા પદાર્થો જો ખવાતા હોય તો એને હમણાં 3-1 મહિના માટે ત્યાગ કરશો. અને અમારા ત્યાંથી પણ તમારે જો ઔષધ મંગાવવા હોય તો કુરિયર દ્વારા મંગાવી શકો છો. બિલકુલ, કુરિયર મારફતે પણ આપને ઔષધ આપના ઘરે ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. અને તેમ છતાં જો આપની તકલીફોનો અંત નથી આવી રહ્યો તો આપ ચોક્કસ મુલાકાત લઈ શકો છો, રૂબરૂ મુલાકાત લઈ શકો છો નિસર્ગ આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની. અન્ય એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે આપની સાથે. કચ્છથી ધરમભાઈ જોડાઈ ચૂક્યા છે વૈદજી, તેમના પ્રશ્નોને સાંભળીશું. જી ધરમભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હલો. જી ધરમભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. આપનો પ્રશ્ન જણાવશો. મને ઘરી ઘરી ઠંડી વસ્તુ આવે, કફથી આવે. શું થાય ઠંડી વસ્તુથી? કફથી આવે, કફ થઈ આવે છે. ખાંસી આવે છે તમને? ખાંસી નથી આવતી. ખાંસી નથી આવતી, કફ વધારે થઈ જાય એવું બને છે. અને શ્વાસ ચડે કેવું બને છે? શ્વાસ નથી કરતો. અને ડોક્ટર ભાઈ બતાવે, ડોક્ટર કે એલર્જી કે. અને કેટલા સમયથી આ તકલીફ હશે? 6 મહિના હતા. મહિનાથી છે. તો તમે આયુર્વેદિક સારવાર ક્યારે કરાવી નથી ને હજી સુધી? પગની પાનીમાં કાંટા જેવું પણ લાગે છે અને કફની તકલીફ છે, બે મુખ્ય વસ્તુ છે. અને કમજોરી બહુ રહે. બરાબર છે. તો તમારી કફ માટે હું તમને બે ઔષધ સૂચવું છું. એક કફ કુઠાર રસ નામની ઔષધ આવે છે, અને એની સાથે સાથે લક્ષ્મી વિલાસ રસ
કફકુઠાર રસ અને લક્ષ્મી વિલાસ રસ બંનેમાંથી બે બે ગોળી ભૂકો કરી અને મધ સાથે તમારે ચાટી જવાની છે. અને ચૂસવા માટે વ્યોષાદી વટી આવે છે, તો વ્યોષાદી વટી એક એક ગોળી દિવસમાં 4 વખત ચૂસવાની છે. ઠંડકવાળી વસ્તુ છે, ગળપણ છે, તમામ પ્રકારની મીઠાઈઓ છે એ હમણાં લગભગ 2 મહિના સુધી ન લેવી જોઈએ. અને 6 મહિના સુધી તમે પીડાવ છો તો હું બધા દર્શક મિત્રોને કહું છું કે આયુર્વેદ સારવાર જે છે કાયમી મટાડવા માટે છે. તો આવા અનેક એવા દર્દીઓ આવે છે કે જે વર્ષો સુધી પીડાતા હોય છે, તો એક જ વિજ્ઞાનને પકડી રાખવાને બદલે આયુર્વેદના મેડિકલ સાયન્સ તરફ હું એમને કહું છું કે તમે ખાસ કરી અને આજુબાજુમાં સારા આયુર્વેદિક ચિકિત્સકને શોધી અને સલાહ લો તો ઝડપથી રોગમુક્ત થઈ શકો છો. બિલકુલ, આ રોગમુક્તિની સાથે જ નિવારણના અનેક માધ્યમો છે, પરંતુ વૈજી દ્વારા સચોટ માર્ગદર્શન નિસર્ગ આયુર્વેદમાં કાર્યક્રમમાં આપવામાં આવી રહ્યું છે. અન્ય એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે, વૈજી કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે વારસી જામનગરથી. જી વારસીજી, આપનો સવાલ જણાવશો આ કાર્યક્રમમાં. અન્ય એક કોલર મિત્રને સાંભળીએ તે પહેલા ચર્ચાનો દોર આગળ વધારીશું. વૈજી, આજે આપણે વાત કરી રહ્યા હતા મેદસ્વીતાના કારણોની અને સાથે જ તેના આયુર્વેદિક ઉપચાર મારફતેની ઉપચાર પદ્ધતિની વાત કરી રહ્યા હતા. આ વાતને આગળ વધારીએ તે પહેલા અન્ય એક કોલર મિત્રના પણ પ્રશ્નો જાણી લઈશું. જી સ્વાગત છે આપનું નિસર્ગ આયુર્વેદમ કાર્યક્રમમાં, આપનું નામ અને આપનો પ્રશ્ન જણાવશો. હા, મારું નામ જયેશભાઈ મેવાડા છે. જી આપનો પ્રશ્ન જણાવશો. મને ડાયાબિટીસ ની તકલીફ રહે છે અને આ બધું પગ ને ગોઠણ ને બધું આ બધું દુખ્યા રાખે છે. સુગર કાબુમાં છે કે છે? અહીંયા ધ્યાન આપશો, ટીવી પર અવાજ ના સાંભળશો. તમારું સુગર કેટલું રહે છે? બહુ વધારે માત્રામાં વધેલું છે? 250-300 ઔષધ એલોપેથી ના દવાઓ લેવા છતાં પણ 250-300 ની આસપાસ સુગર રહે છે. તમને તરસ વધારે લાગે એવું બને છે? ઘટે છે પણ દવા પી ત્યાં લગી. બરાબર છે. હા, તો તમને કેટલાક ઔષધો હું સૂચવું છું. એક પ્રમેહ હર ક્વાથ નામનું એક ઔષધ આવે છે, એ 2-2 ચમચી ભૂકો એ સવાર સાંજ ઉકાળી ગાળી અને પીવાનો છે. અને પ્રમેહ ગજ કેસરી રસ નામનું એક ઔષધ આવે છે, 2-2 ગોળી ગળવાની છે. અને તમે ગળપણવાળી વસ્તુ છે, દહીં વગેરે છે, જમ્યા પછી સૂર્યવાની આદત હોય તો આટલી વસ્તુઓનો ત્યાગ કરશો અને સવાર સાંજ 2 કિલોમીટર ચાલવા જવું જોઈએ ખાલી પેટે, તો તમારા આ ડાયાબિટીસને ખૂબ સારી રીતે તમે કંટ્રોલ કરી શકો છો. બિલકુલ, આશા એવી રાખવામાં આવી રહી છે કે આપણા કોલર મિત્રને તેમના પ્રશ્નોનો જવાબ ઉચ્ચતર રીતે મળતો રહ્યો હશે. પરંતુ તેમ છતાં આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત માટે પણ ઉપસ્થિત થઈ શકો છો અમદાવાદ ખાતે. અને જો આપને દવા મંગાવી છે તો આપ કુરિયર મારફતે નિસર્ગ આયુર્વેદમની ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ પરથી પણ આપ આ દવાઓનો ઓર્ડર પ્લેસ કરીને દવાઓ ઘરે બેઠા મેળવી શકો છો. તેમ છતાં ટીવી સ્ક્રીન પરના નંબર જે ફ્લેશ થવા રહી જે ટીવી સ્ક્રીન પરના નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેના ઉપર પણ આપ ફોન કરીને મારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. અન્ય એક કોલર મિત્રના મંતવ્યો માફ કરશો, અન્ય એક કોલર મિત્રને સાંભળી લઈએ. જી સ્વાગત છે આપનું નિસર્ગ આયુર્વેદમ કાર્યક્રમમાં, આપનો પ્રશ્ન જણાવશો. નો પ્રશ્ન થોડોક ઉચ્ચતર અવાજ રાખીને જણાવશો પ્લીઝ. હા, એ બોલે છે અવાજ. આપનો પ્રશ્ન ફરીથી બોલશો. એના પહેલા કોથળીનો અવાજ, કોથળીનો ઓપરેશન કરાયો. તેનું ઓપરેશન કરાવેલું છે તમારે? હા. અને શું તકલીફ છે અત્યારે? અશક્તિ રહે છે, કોથળીનું ઓપરેશન કરાવ્યું છે અને ભૂખ નથી લાગતી. ઉંમર કેટલી છે એમની? 40 વર્ષની છે. ઓકે. હા, તો એ માટે હું તમને 2 ઔષધો સૂચવું છું. કેટલો સમય થયો હશે ઓપરેશન કરાવ્યાને? બહુ ટૂંકા સમય થયો નથી ને? હેલો. હેલો. અચ્છા, 1.5 મહિનો થયો. તો કઈ વાંધો નથી, કદાચ જો 2-4 દિવસમાં થયું હોય તો કેટલાક ઔષધો ન લેવાય એટલા માટે. હા, તો ચંદ્રપ્રભાવટી નામનું એક ઔષધ આવે છે અને લોહ શિલાજીત યુક્ત ચંદ્રપ્રભાવટી લેવાની છે. એ 2-2 ગોળી છે, હળદરવાળા દૂધ સાથે લેવાની છે. અને સાથે સાથે એક જીવિત પ્રદાવટી નામની ગોળી પણ આવે છે.
તો જીવિત પ્રદાવટી પણ છે એ બે બે ગોળી લેવાની છે. બંનેમાંથી બે બે ગોળી અને અડધી વાટકી જેટલું ગરમ દૂધ હોય એમાં અડધી ચમચી હળદર નાખેલી હોય એની સાથે લો. બહુ જ ટૂંકા સમયમાં તમને બે ચાર દિવસમાં જ પરિવર્તન દેખાશે અને અશક્તિમાં ખૂબ સારો ફાયદો દેખાશે તમને. બિલકુલ, આ ફાયદાની સાથે જ દર્શક મિત્રો આપ જે આપના સવાલ અહીંયા માંડી રહ્યા છો તેનું માર્ગદર્શન જીવંત પ્રસારણ રૂપે વૈજી આપની સાથે આ કાર્યક્રમમાં જોડાઈને આપતા રહ્યા છે. વૈજી, આમ તો આપણે આજે મેદસ્વીતાના કારણોની અને તેના ઉપચારની ચર્ચા કરી, પરંતુ કોલર મિત્રના જે પ્રમાણેના પ્રશ્નો મળતા રહ્યા તે બાબતનું આપે માર્ગદર્શન આપ્યું. આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા વૈજી, આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. હજી આપણે મેદસ્વીતા વિશે આગળના હપ્તાઓમાં પણ ચર્ચા ચાલુ રાખીશું. જી ચોક્કસ વૈજી, ખૂબ ખૂબ આભાર આપનો, આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા. દર્શક મિત્રો, નિસર્ગ આયુર્વેદમ આ કાર્યક્રમમાં આપને મળશે સચોટ માર્ગદર્શન અને અન્ય પણ આવા જ અનેક વિષયોની સાથે ફરીથી ઉપસ્થિત થઈશું. નિસર્ગ આયુર્વેદમના આજના કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર. ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી.